બનાસકાંઠાના રાણપુર ગામ પાસેથી એસઓજીની ટીમે ગાંજાની ખેતી કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે અને ખેતરમાંથી 407 કિલોગ્રામ ગાંજાના છોડ સહિત 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ખેતર માલિક સહિત 5 શખ્સો સામે એનડીપી એસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા તાલુકાના રાણપુર ગામ પાસેથી ફરી એકવાર ગાંજાની ખેતી થતી હોવાની ઘટના સામે આવી છે. રાણપુર ઉગમણાવાસની સીમમાં ગાંજાની ખેતી થતી હોવાની માહિતી મળતા જ એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી અને ગત મોડી સાંજે ખેતરમાં તપાસ કરતા સેડા પરથી ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેથી પોલીસે 407 કિલોગ્રામ વજનના 6344 છોડ કબજે કર્યા હતા. છોડ અને મોબાઈલ સહિત કુલ 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીમાં અજય ઈશ્વરભાઈ રબારી, દિનેશસિંહ માણેકસિંહ અને લક્ષ્મણજી બાબુજી વાઘેલાની અટકાયત કરી છે, જ્યારે હર્ષદ ચમનલાલ સુથાર અને મેહુલ સોમાભાઈ સુથાર ફરાર થઈ જતા પોલીસે 5 આરોપીઓ સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ એસઓજીને એટલે બાતમી હકીકત મળી હતી કે ડીસાના રાણપુર ગામમાં ઉગમણાવાસમાં એટલે ખેતરમાં ગાંજાના છોડ જે છે એનું વાવેતર કરવામાં આવ્યું છે. એ બાતમી આધારે કાલ સવારેથી જ એટલે ટીમે ત્યાં રેડની કાર્યવાહી કરી, આખો દિવસ જે છે એ રેડની કાર્યવાહી ચાલી અને કુલ 407.16 કિલો ગાંજાના છોડ જે છે એ લોકોએ કબજે કર્યા છે, જેની બજાર કિંમત જે છે 40,71,600 રૂપિયા થાય છે. અને એ ખેતરના માલિક અને એમના ભાગીયા ને ટોટલ મળીને કુલ 5 આરોપીઓના નામ આ કેસમાં સામે આવ્યા છે. અજય રબારી, દિનેશ ઠાકોર, લક્ષ્મણ ઠાકોર આ 3ની કાલે જ ધરપકડ કરવામાં આવી છે અને બીજા 2 ઇસમો જે છે હર્ષદ મેવાડા અને મેહુલ મેવાડા એ લોકોને પકડવા માટે પણ અત્યારે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અત્યારે એટલે તપાસ જે છે અમે ડીસા ઉત્તર પીઆઈને આપી છે અને આટલો માતબર પ્રમાણમાં આ ગાંજાના છોડ જે પકડાયા છે એટલે અમે એકદમ ડીપમાં જઈને અને એની તપાસ કરશું અને બીજા પણ કોઈની સંડોવણી એમાં બહાર આવશે તો એમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.